સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આ ફોન છે ને દર વખતે વાગતો હોય છે યાર. યા હેલો, હુઝ ધીસ? અરે હર્ષદ, ચંપો, બોલ બોલ, તે ઘરે કેમ ફોન કર્યો? અરે હા હા યાર, શું છે ને કે મેં મારા બધા જ ફોન ભંગારના ભાવમાં વેચી નાખ્યા. શું કામ? અરે આઈફોન લઉં છું, આઈફોન 65,000 વાળો. અને હા, હજુ એક ગુડ ન્યૂઝ સાંભળ, મેં છે ને સ્કોડા બુક કરાવી છે. અરે એ જ મેટેલિક કલર, આવતા અઠવાડિયેથી કોલેજમાં લઈને આવીશ. હવે શું છે ને કે અમને અમારું લેવલ મેન્ટેન કરવું પડે. હવે અમે શાહરૂખ ખાન અને પીટી ઝિન્ટાના લેવલમાં આવી ગયા છે. અરે એમના બાજુમાં બંગલો લીધા છે, બંગલો. એ બીબીસી લંડન કોણ છે બે? એ હું છું. પછી ફોન કરજો, બાય બાય. શું છે બેટા? હે, અજી તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે, તું શેનો અખા ગામમાં આ દેખાડાના ઢોલ પેટી રહ્યો છે? હા, આટલું ધ્યાન તે જો ભણવામાં આપ્યું હોત ને તો બબ્બે વિષયમાં ફેલ ના થયો હોત. જો જો પેલા સામેવાળા પ્રતાપભાઈની પૂજાને જો, એને જોવા જોવામાં તો ફેલ થયો છે. શું બોલો? હું કહેતો હતો કે મમ, આજની આવી સોસાયટીમાં આવો દેખાડો કરવો પડે. પણ બેટા, ખોટા કરજા કરીને તે આજનું છાપું વાંચ્યું? અરે ભાઈ, એ જ વાંચી રહ્યો છું કે આરનો મોડા સામા 45 માણસનો કમળાએ ભોગ લીધો. શું વાત કહું છું ડેડ, બહુ ડેન્જર ભાઈ લાગે છે. માં કરતા ઓછી શું બને કરો છો ડોબા? તારા પપ્પા કમળો રોગની વાત કરી રહ્યા છે, કોઈ કમળા બેનની નહીં. તમે શું બાજુવાળા સમાચાર વાંચો ને હવે? એ હા, રૂપાના ગંજી જાંગિયા સસ્તા ભાવે મળશે. આવું ના વંચાય હવે. આપ્યું છે તો વાંચવું પડે. આ આ વાંચો, આ જુઓ. મહેસાણાના એક પરિવારે પોતાનો કરજો ન ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું. વાંચો. એટલે ડેડ આપણે પણ? હવે રેવા દે ને ભાઈ, પેલા તો જુઓ કોણ બોલી રહ્યું છે ને પછી મને પૂછ. અરે ભાઈ, છેવટે તો સ્ત્રી જ ને, સ્ત્રીઓની વાત તને ખબર નથી? અક્કલ હોય પાણી એ, ઉપરનો માળ ખાલી હોય. શું છે ને કે દરેક પતિને પોતાની પત્ની માટે એવું જ લાગતું હોય છે. લાગતું હોય એટલે નહીં, અનુભવ્યું છે ને માટે કહી રહ્યો છું. આ ભાઈ, આના તો એક એક પરાક્રમોની શું વાત કરું દીકરા. ના કરશો ના, આજે પણ એ દિવસ યાદ આવે છે ને, ખરેખર બધું વિસરાઈ જાય છે. શું એ સુહાની શામ હતી! આપણા ગામને પાદરેથી હું આવી રહ્યો હતું નવી સવી નોકરી પતાવીને પહેલી વાર, અને મારી નજર ગઈ ત્યાં પડેલા એ ખખડ ધજ બસ સ્ટોપ ઉપર. ઓહો, ને શું જોઉં છું કે બસ સ્ટોપ ભલે ખખડી ગયેલું જૂનું પુરાણું હતું, પણ ત્યાં ઊભી હતી એક નાજુક નમણી કુંવારી 16 વર્ષની કન્યા. એ કન્યાને ચણિયા ચોળીમાં ને એના આભલાવાળા બ્લાઉઝમાં જોઈને હું જેટલો આમ આકર્ષાયો નથી, એનાથી વધારે મારું લેમરેટા સ્કૂટર આકર્ષાયું. મારું બેટું હોર્ન નહોતું વાગવા દેતું, પણ પોતે બહુ અવાજ કરતું હતું, ને જેને એને જોતા વેત મારા કરતા એ વધારે ગતિથી મારું લેમરેટા પહોંચી ગયું બસ સ્ટોપ પાસે, ને જઈને લગો લગ ઊભું રહ્યું. અને મારાથી અનાયાસે પૂછાઈ ગયું એ કુંવારી કન્યાને કે ચાલ, એ ચાલ છોકરી, તને તારા ઘર સુધી લિફ્ટ આપી દઉં. તો પેલી કે છે, મને લિફ્ટની કોઈ જરૂર નથી. કેમ? લે સાલા, બાપ પર જ ગયો છે. મારા મોઢેથી પણ આ જ પ્રશ્ન નીકળી ગયો કે કેમ? તો કે છે, મારું ઘર તો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. હાય હાય, શું થયું? તમે આમ ગ્રાઉન્ડ ફ્લોર પર કેમ આવી ગયા? એ વખતે બડા ઉઠ્યું. બરાબર છે ને બધું? સાલા, આ અણસાર આપ્યો ભગવાને મને ઉપરથી, પણ હું ડોબો સમજ્યો નહીં કે શરૂઆતમાં આટલો મોટો આઘાત આપી શકે એ આગળ જતા શું શું કરી શકશે. રેવા દે દીકરા, પણ હવે જેમ હું સમજી ગયો છું એમ તું પણ સમજી જા કે જેણે જીવનમાં કોઈ દિવસ રોયલ લાઈફ જોઈ નથી, સાંભળી નથી, અનુભવવાની વાત તો બહુ દૂર રહી, એ ક્યાંથી સમજવાની હે? યસ ડેડ, હર્ષદના પપ્પાનું પણ આવું જ માનવું છે. પેલો હવાલદાર? હા હા, વાળો બેટો આનો ખાસ મિત્ર લાગે છે. તો એના પપ્પાને કહે કે તને દત્તક લઈ લે. હવે આ બંધ કરને, છોકરાઓને શિખામણ આપે, મને સંભળાવતી ફરે છે. મેં તને જે આજનું ખાસ કામ કીધું છે એ ક્યારે યાદ રહેશે તને? અરે આજે તારીખ કઈ થઈ? અરે
આપણો ચેક છે ને પેલો એડવાન્સ નો 51 લાખ નો, લાવ જટ દે એટલે બેંક બંધ થાય એની પેલા જઈને રોકડા કરાવી દઉં, એટલે આજથી શરૂ થઈ જાય આપણી રોયલ લાઈફ. યસ, તમારી તો રોયલ લાઈફ શરૂ થઈ જશે, પણ મારે તો ઘરના કામ કરવાના ને. અરે રાણી, આજથી તમારે એ પણ નહીં કરવું પડે. કેમ, તમે કરવાના છો? અરે રાણી, તમારે પણ નહીં કરવા પડે, કારણ કે આવી રહી છે આપણા ઘરની 24 કલાકની નોકરાણી. આપણા ઘરની થવા વાળી 24 કલાકની નોકરાણી. પણ આ તો 2-4 કલાક પણ ચાલે એવી નથી, એટલે હું એમ કહું છું કે નોકરાની રાખવાની શું જરૂર છે? તમારે મને પૂછવું તો હતું. હે ઓ મેડમ, હારા હેડ પર હાથ હયારો, હા હીને 11,000 માં હારા જેવી હોકરાની હાગ્ય જરે. 11,000? 11,000? અરે પણ તમારે મને એક વાર પૂછવું તો હતું. લે ભાઈ, એ કરે દે, એવા કામ તું નહીં કરી શકે. માટે ભાઈ તો ઓ મેડમ, હા દુનિયામાં હિયો હો, આજ હાલની હોવાઈમાં હસબન્ડ હતની ને ઉસ્યા વગર હર્લફ્રેન્ડ હાકી હકે તો એક હોકરાણી હા હાકી હકે. હા યાર, આ સવાલ મને કેમ પહેલા નહીં મગજમાં આવ્યો? શું બોલ્યા? ના ના ના, એમ કહું છું કે આને ઝટ હવે ઘરના બધા કામ સમજાવી દે એટલે લાગી જાય 24 કલાક આપણા ઘરમાં. હા હા, સમજાવી દો એટલે હું એને સારું શિડ્યુલ હનાવી લઉં. હું એને હર હામ હેનેજમેન્ટથી હરું હું. એનું આ શબ્દ તને બરાબર સમજાયો? હા, તે ડોબી કે તો સંભળાય જ ને. હેનેજમેન્ટ, હેનેજમેન્ટ મે મેનેજમેન્ટ, મેનેજમેન્ટ કે છે. અચ્છા, મેનેજમેન્ટ. હા હા, હું એને આ હેનેજમેન્ટ નું હામ હારા હેડ હારે હીખી હું. એટલે તમે આ તમારા મેનેજમેન્ટ નું કામ તમારા હેડ પાસેથી શીખ્યા છો એમ જ ને? હેડ નહીં, હેડ હેડ. તો હું પણ હેડ હેડ એમ નથી કહેતી, હેડ હેડ જ કહું છું. હેડ હપ્પા. ઓ તારી, આ થપ્પા સાંભળેલું, હપ્પા શું છે? હપ્પા હપ્પા ઉલુલુલુલુ 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 હપ્પા. ઓ અચ્છા, તમારા પપ્પા
પપ્પા કરતા હતા શું હે હેચડી હેપ્સી ના હાલી કતા એ તારી તો આ તો બહુ મોટી બાંગ મારી છે તેની તું મંડી પડી છે અહીંયા બધા કઈ ખાલી છે એચડીએફસી એટલે ખબર કેટલી મોટી એ એના માલિક એટલે ના મારે તું મને ખબર છે આમ આવો ત્યાં કે આમ ગરી જવાની જરૂર નથી હા અહીંયા પણ એને મને ખબર છે એચડીએફસી કંપની એટલે હરીશભાઈ ઢોકળા ફાફડા એન્ડ કંપની ક્યાંથી કોઈ ઢોકળા ફાફડા કંપની હવે એચડીએફસી હવે તને બાપાનું હતું ઢોકળા ફાફડા કંપની જો તમે મારા બાપાનું ખોટું નામ ના લેશો હા હવે સાચું એ ક્યાં લેવા જેવું છે મારા બાપા છે ને બહુ મોટા માણસ હતા બહુ મોટા મોટા કામ કરતા હતા હા હા એવા કયા મોટા કામ કરતા હતા કેજો મારા બાપા મોટામાં મોટા માણસ ને નીચે પછાડી દેતા અને નીચામાં નીચા માણસ ને ઉપર પછાડી દેતા હતા હા તારી ની યમરાજ હતા લિફ્ટમેન હતા માલિક હતા હા તો નાસ્તો બહુ સરસ બનાવતી હશે ફટાફટ તને આનું બધું બહુ ફટાફટ સંભળાય નહીં